ચલો તો ભાઈઓ ને બહેનો આપણે જે છે કાલે વાત ચાલુ કરી હતી સિમ્પલિફિકેશનની ટ્રીકસની બરાબર હવે સિમ્પલિફિકેશનની કાલે જે આપણે દસ ટ્રીક જોઈ બરાબર એ દસે દસ ટ્રીક એવી છે કે એના પરથી કદાચ એકાદ બે દાખલા તો તમારા કવર થઈ જશે બરાબર કે ભાઈ એકાદ સ્કવેર રૂટવાળો આવી ગયો એકાદ અપૂર્ણાંકવાળો આવી ગયો બરાબર તો આવા દાખલા તમારા એમાંથી કવર થઈ જશે પણ વાત એ છે કે સિમ્પલિફિકેશનના જે આપણી બેન્કિંગની પરીક્ષામાં પાંચ છ દાખલા પૂછાશે યા તો જીપીએસસી ગ્રાઉન્ડ સેવામાં હવે ચાલુ કર્યું છે પૂછવાનું બરાબર તો એમાં બી કોઈ દાખલો અલગ પ્રકારનો પૂછાય તો શું કરી શકાય બરાબર તો એક કન્સેપ્ટ છે વૈદિક ગણિતનો કે જે આપણે ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ બરાબર કે જ્યારે ચાણક્ય અને આર્યભટ્ટને એ લોકો વખતે આઈબીપીએસ લેવાતી જીપીએસસી તો લોકો આ કન્સેપ્ટથી યુઝ કરતા એટલે એને વૈદિક કન્સેપ્ટ કહેવાય બરાબર તો ચલો એ લોકો કઈ રીતે જીપીએસસી પાસ કરતા એની ટ્રીક તમને શીખવાડવું આજે ખતરનાક બરાબર ચલો તો એ લોકો શું કરતા કે એ લોકો એવા ખતરનાક હતા બુદ્ધિના ચાણક્ય અને આર્યા ભટ્ટને એ લોકો બરાબર યુપીએસસી પાસ હતા એ બધા એ વખતની ચલો તો જુઓ પહેલો દાખલો સત્યાવીસ નો ભાગી ગુણ્યા છ ભાગ્યા નવ વધતા સાતનો ઘન વધતા ઇકોતેર બરાબર ઘન ઓછા ચારસો હવે ઓપ્શન છે અગિયાર અગિયારનો વર્ગ તેર તેરનો વર્ગ અને ચૌદ બરાબર તો જો આર્યભટ્ટ કઈ રીતે યુપીએસસી પાસ કરતા ફિલ્મમાં પૂછાતો ને યુપીએસસી ફિલ્મમાં એ વખતે આવા પૂછાતા ચલો તો જુઓ અહીંયા કરવાનું શું ખાલી છેલ્લા આંકડાનો જ ખેલ કરવાનો કઈ રીતે જુઓ કે ભાઈ સાત નો વર્ગ નહીં સાતનો વર્ગ ઓગણપચાસ એમ બી તમે નો વર્ગ કરશો છેલ્લો ઓગણપચાસ તો આવવાનું જ છે ભાઈ બરાબર તો સાતનો વર્ગ ઓગણપચાસ છેલ્લો આંકડો લઈ લો નવ ગુણ્યા આ છગડો તો છે એક જ આંકડો છે એને શું બિચારાને છેલ્લો આંકડો કરશો અને ભાગ્યામાં નવ જશે ઉડી ગયા ચાલો સાતનો ઘન બધાને ખબર હોવું જોઈએ છેલ્લો આંકડો છેલ્લો આંકડો આખો આપણે તગડો વત્તા છેલ્લો આંકડો એક બરાબર એક્સનો ઘન ઓછા છેલ્લો આંકડો એક એટલે કે છ ચાર દસ ને એક અગિયાર અગિયારનો બી છેલ્લો આંકડો એક એટલે કે એક્સ ઘનનો છેલ્લો આંકડો એક આવે બરાબર હવે આમાંથી કઈ સંખ્યા છે કે જેના ઘનનો છેલ્લો આંકડો એક આવે તો એકવાળી જ સંખ્યા જોઈએ છેલ્લે તો યા તો આ હશે યા તો આ હશે હવે જુઓ એક વસ્તુ સમજો કે જો અગિયારનો વર્ગ જવાબ હોય તો અગિયારના વર્ગનો ઘન અગિયારની છ ઘાત કેવી મોટી ધન સંખ્યા થઈ જાય બરાબર અને એટલે મોટી સંખ્યા આમાંથી આ ચિલ્લર નંબરો મળીને બનાવી શકવાના છે નહીં તો આપણો જવાબ શું હશે અગિયાર કે ભાઈ અગિયારનો ઘન તેરસો એકત્રીસ ઓછા ચારસો એકત્રીસ કંઈક વ્યાજ બી લાગે ભાઈ આમાંથી બની શકે બરાબર અગિયારની છ ઘાત એ આ નાનાની સંખ્યાઓમાંથી બનવાની છે નહીં બરાબર તો થોડુંક આવું લોજીક થોડુંક પેલું લોજિક બરાબર જુઓ બીજો દાખલો આજે છે ને ચાણક્યની યુપીએસસી પાસ કરેલી વખત પૂછાય તો શું જુઓ હવે અહીંયા જુઓ બધા પોઈન્ટ પછી પાછળ ત્રણ ત્રણ આંકડા છે એટલે તમારે બિંદાસ લાગે છેલ્લા આંકડાનો કન્સેપ્ટ કોઈ વાંધો નથી બરાબર ચલો લગાવીએ કે ભાઈ સાત ને ત્રણ દસ દસમાંથી ચાર ને એક પાંચ ગયા તો વધ્યો છેલ્લો આંકડો પાંચ હવે છેલ્લો આંકડો પાંચ જે છે આપણો બે ઓપ્શનમાં છે તો આપણે શું કરીશું છેલ્લા બે આંકડા શોધીશું બરાબર આખી સંખ્યાના ચક્કરમાં પડવાનું નહીં તો જુઓ સત્તર ને તોતેર નેવ માંથી એક એકતાલીસ ચોતરી ગયા પંચોતેર નેવું માં પંચોતેર ત્યારે હું ભાઈ પંદર રે તો છેલ્લા બે આંકડા પંદર જુઓ પંદર નથી અહીંયા પણ નથી અહીંયા પણ નથી તો આપણો જવાબ શું આવશે નોટા તો જો એ વૈદિક યુગમાં લોકો આ રીતે યુપીએસસી ના દાખલા સોલ્વ કરતા આઈબીપીએસ આવતી એ વખતે બરાબર મૌર્ય ગ્રામીણ બેંક ને એવી બધી બેંકો આવતી સ્ટેટ બેંક ઓફ તક્ષશિલા એ બધાની ભરતીઓ પડતી ત્યારે એ લોકો આ રીતે સોલ્વ કરતા ચલો આજે ખુશ છો થોડો કારણ કે તમને યાર મેં કાલે દસ લાઇકનું કીધું હતું તમે તો યાર વીસ લાઈક કરી દીધા હું ખુશ થઈ ગયો એટલે આજે થોડો આપણા હુંમાં છે બરાબર ચલો બીજો દાખલો ત્રીજો દાખલો જુઓ હવે આવું કંઈક કંઈક છે સાતસો અડતાલીસ ગુણ્યા એક્સ ગુણ્યા નવ બરાબર બહુ મોટી સંખ્યા બધા ચાર ઓપ્શન છે આપણી પાસે બરાબર હવે જુઓ છેલ્લો આંકડો આઠ નવા બોતેર છેલ્લો આંકડો શું છે બે ગુણ્યા એક્સ બરાબર છેલ્લો આંકડો છ હવે એક્સ એ શું થશે છ ભાગ્યા બે હવે જુઓ ભાગાકાર જ્યારે આવે ને છેલ્લા આંકડામાં ત્યારે થોડું ટીલ્કી થઈ જાય કારણ કે આપણને ખબર છે કે ભાઈ છ ભાગ્યા બે તો ત્રણ જ થાય પણ કદાચ હોઈ શકે કે આગળનો આંકડો સોળ હોય તો સોળ ભાગ્યા બે આઠ થઈ શકે બરાબર કોક કે સાહેબ છવ્વી હોય તો બરાબર તો છવ્વી હશે તો શું હશે છવ્વી ભાગ્યા બે તેર હશે છેલ્લો આંકડો ત્રણ થશે બરાબર છત્રી હોય તો કે છત્રી ભાગ્યા બે અઢાર થશે તો છેલ્લો આંકડો આઠ થશે એટલે છ ભાગ્યા બે જ્યારે આવે લાસ્ટ ડિજિટમાં તો યા તો ત્રણ હશે યા તો આઠ હશે એના વગર બીજો હોવાની શક્યતા છે નહીં હવે છેલ્લા ત્રણ વાળો કોઈ ઓપ્શન છે નહીં છેલ્લે આઠ વાળો ઓપ્શન અવેલેબલ છે બરાબર સાહેબ ક્યાંક હજી નોટા છે ને આ જોઈએ ના દેખાતો હોય નોટા છે કે નોટા છે નહીં યાર બરાબર નોટાને તેમ વોટ નહીં આવતું બરાબર તો એ પરીક્ષામાં તમને ટેન્શન દેવું તો જો થોડો અંદાજીત તમે એ લગાઈ લો કે બીજું આ ચુતેર જેવું છે પંચોતેર લઈ લો ને હેડો ચલો ચુતેતેર રાખીએ આને દસ કરી દઈએ ચુોતેર ગુણ્યા દસ હજાર આ સાત એટલે સાતસો ચાલી ગુણ્યા દસ કરી દો બરાબર તો ચુઓતેરસો થઈ જશે બરાબર હવે ચુઓતેરસો ને આ બાર વડે ગુણશું બરાબર તો આની નજીકની સંખ્યા આવી શકે આવી શકે બરાબર ચુતેતેરસો ને એકસો એકસો વીસ રાખો કે એકસો ત્રીસ માની લો બરાબર તો બે મિંડા તો લાગી જ જશે ચુમોતેરસોમાં એટલે કે આની નજીક પહોંચી જવાનું બરાબર સાત લાખ ચાલીસ હજારની નજીક તો ગુણ્યા સોય પહોંચી જશે પછી ગુણ્યા બે માની લો બરાબર એટલે આવું એક અંદાજો કે ભાઈ અંદાજીત બી આની નજીક પહોંચી જ જશે બિંદાસ તમારે એકસો અઠ્યાવી ટીક કરી દેવાનું અને તમે જૂના પેપર જોઈ લો સિમ્પલિફિકેશનના જો છ દાખલા પૂછાતા હોય જુઓ આગળ એકમાં નોટા હતો તો આપણી કેલ્ક્યુલેશનથી નોટા બી આવી ગયો હતો બરાબર તો અહીંયા એવું ટેન્શન નહીં લેવાનું કે આપણે આઠ લાયા પણ નોટા આવતો હશે તો હું એકવાર ચેક કરી લઉં તો ભાગાકાર કરીને બરાબર તો ભાગાકાર કરીને જો ચેક જ કરવું હતું તો આ મેથડ શું કરવા શીખવાયા હતા બરાબર તો થોડું માની લેવાનું બરાબર અને આ વિશ્વાસ ક્યારે વધશે તમારો આ ટ્રીપ પર કે આ ટ્રીપથી આ વિડિયો પત્યા પછી પચા દાખલા સોલ્વ કરશો ત્યારે પચાસ દાખલા ઓછા કહું છું ભાઈ પચાસ દાખલા સોલ્વ કરતા કેટલી વાર લાગે બરાબર તો પચાસ એક દાખલા સોલ્વ કરશો તો ટ્રીક પર વિશ્વાસ વધશે જો પર્સન્ટેજનો કન્સેપ્ટ હોય ને તો આપણે આ યુઝ કરી શકીએ કઈ રીતે જો તેતાલીસ ટકા ઓફ પાંચસો છ્યાસી બરાબર ત્રણસો એકતાલીસ પોઈન્ટ વીસ માઇનસ એક્સ હવે જો બે પોઈન્ટ પછી બે સંખ્યાઓ બધે પોઈન્ટ પછી બે સંખ્યાઓ અને એક વસ્તુ સમજો તેતાલીસ ટકા કાઢો હોય તેતાલીસ ભાગ્યા સો કરવા પડે અને ભાગ્યા સો એટલે અહીંયા બે પોઈન્ટવાળી સંખ્યા તો આવવાની જ છે એટલે બધે બે પોઈન્ટવાળું આવવાનું જ છે તો આપણો છેલ્લો આંકડો લાગશે જ કઈ રીતે લાગશે જુઓ અહીંયા કે ભાઈ છ તરી અઢાર છેલ્લો આંકડો આઠ કેમ બિંદાસ કરી શકીએ આપણે કારણ કે ભાગ્યા સો જશે અહીંયા બી બે પોઈન્ટ ચઢી જ જવાના છે બે પોઈન્ટ અહીંયા ચડેલા જ છે એટલે આપણે બિંદાસ પોઈન્ટ છેલ્લા આંકડાની ખેલ કરી શકીએ કે ભાઈ છેલ્લો આંકડો આઠ છેલ્લો આંકડો ઝીરો છેલ્લો આંકડો એક્સ બરાબર હવે એક્સ બરાબર ઝીરો માઇનસ આઠ હવે ઝીરો માઇનસ આઠ આવે તો શું કરવાનું દસ માઈનસ બધી ત લઈ લેવાની દસ માઇનસ આઠ કર દો છેલ્લો આંકડો બે કોઈમાં નહીં આવતો છેલ્લો આંકડો બે તો આપણો જવાબ બિંદાસ નોટા હશે જ તો નોટા હશે તો મોટા ભાગે આપણી રીત નોટા બી લાવી દેશે બરાબર એનું ટેન્શન લેવાનું નહીં એટલે કે આવા દાખલામાં મેસો અઠ્યાવીસ ટીક કરતાં પહેલાં નોટા તો નોટા નોટા જોઈને તમે ગભરાવ એ ધંધો કરવાનો નહીં ચલો જુઓ ફટાફટ ફટાફટ તમે જો બેંક ની બેંક ની ભરતી શકુન દેવી ની ભરતી નહીં કે તમે આખાને આખા જાવ એક્સપેક્ટ કરે ભાઈ તમે ફટાફટ કરતા જાઓ બરાબર જુઓ ચલો એક ઓર દાખલો છેલ્લા છેલ્લા આંકડાનો ખેલ કરી જોઈએ જુઓ છેલ્લા આંકડાનો કોન્ફિડન્સ ક્યારે વધે એક તો નોટા ના હોય તો આપણો કોન્ફિડન્સ ઓર વધી જાય કે ભાઈ ના છેલ્લો આંકડોથી થઈ જશે બીજું કોન્ફિડન્સ ક્યારે વધે કે બધાનો છેલ્લો આંકડો અલગ હોય તો તો ભયપુરું ફોર્મમાં બરાબર એટલે છેલ્લા આંકડાનો બી કોન્ફિડન્સ ક્યારે આવશે રકમ જોઈને કે ભાઈ ચાલો નોટા નથી તો તો રાજા અને છેલ્લા આંકડા બધાના અલગ છે તો તો કિંગ બરાબર જુઓ પાંચ ને બે સાત સાત છ તેર તેરનો છેલ્લો આંકડો ત્રણ ત્રણ માઇનસ એક્સ બરાબર આઠ ને બે દસ તો એક્સ બરાબર ત્રણ છેલ્લો આંકડો ત્રણ જોઈએ એકમાં જ છે આપણો જવાબ બરાબર તો જુઓ કેટલો કોન્ફિડન્સથી આમાં તમે કરી શકો નોટા છે નહીં બધાના છેલ્લા આંકડા અલગ છે બરાબર તો તો ફૂલ કોન્ફિડન્સ ને જો થોડી પ્રેક્ટિસ કરજો ને તો દાખલાઓમાં કોન્ફિડન્સ હોર વધશે હવે દાખલાઓમાં બરાબર અને રીત રીતે શ્રદ્ધા હોર વધશે બરાબર ચલો જુઓ હવે આ દાખલો જુઓ મજાવાળો દાખલો છે બસો અઠ્યાસી ગુણ્યા સત્તાવન ભાગ્યા એક્સ બરાબર બે હજાર બાવન તો એક્સની વેલ્યુ કેટલી બરાબર હવે જુઓ અહીંયા એક મસ્ત વસ્તુ એ છે કે છેલ્લો આંકડાથી જ કરવાનું છે ખેલ આઠ સત્તા છપ્પન છ ભાગ્યા એક્સ બરાબર બે હવે છ ભાગ્યા બે બરાબર એક્સ તો એક્સ થઈ ગયું તમારું જો હવે ફરીથી આવ્યું છ ભાગ્યા બે તો એક્સ શું હોઈ શકે યા તો ત્રણ હોઈ શકે યા તો આઠ હોઈ શકે કારણ કે આઠ દુ માં છેલ્લો આંકડો 6 આવે 2 36 છત્રીસમાં કે ભાઈ 2 દુ છપ્પનમાં એટલે કે છેલ્લો આંકડો આઠ હોય તો ગુણ્યા બે છેલ્લો આંકડો 6 આવે અથવા તો ત્રણ દુ 6 દુ છવ્વીસ ત્રેવીસ દુ 2 46 એટલે કે છેલ્લો આંકડો ત્રણ પણ હોઈ શકે અને બંને ઓપ્શનમાં જ પાછા આઠ ઓપ્શનમાં છે ને તો એનાય ઓપ્શનમાં છે એક સિમ્પલ વસ્તુ વિચારો કે માની લો આને હું માની લઉં છું પચાસ સમજો ને પચાસ માની લીધા બરાબર એપ્રોક્સિમેશન અને આને માની લીધા ત્રણ શો તો શું થશે પંદર હજાર થશે રફલી પંદર હજાર ગુણાકાર થશે હવે બે હજાર છેદમાં આવે તો બે હજાર ગુણ્યા તૈણ કદી પંદર હજાર પહોંચવાનું હતું નતું પહોંચવાનું તો જવાબ શું હશે આઠ હશે આપણું તો કઈ રીતે આપણે કર્યું કે ભાઈ ગણતરીનું એપ્રોક્સિમેશન મારી લીધું બસો અઠ્યાસી ત્રણસો માની લીધા સત્તાવનના પચા માની લીધા તો આપણો ગુણાકાર શું થયો ત્રણસો ગુણ્યા પચાસ પંદર હજાર પંદર હજાર ભાગ્યા બે કરો તો કદી ત્રણ ના આવે હાડા હાથ આવે એ આપણું આઠની નજીક છે તો આપણો જવાબ કયો હશે આઠ બરાબર તો આ રીતે પછી તમે એપ્રોક્સિમેશન વાપરીને પણ તમે જવાબ કહી શકો ક્લિયર છે ચલો એક વાર દાખલો લઈએ ઓર ખ્યાલ આવશે જો આ ટ્રીક જેટલી તમે દાખલા પ્રેક્ટિસ કરશો ને વધારે ને વધારે તમને ખ્યાલ આવતો જશે હવે જુઓ અહીંયા આને હું આમ લખી શકું બેતાલીસ ગુણ્યા બેતાલીસ ભાગ્યા તેસઠ આ તેસઠ ના દસ અહીંયા કરી દઉં અને છવ્વીસ કરી દઉં બરાબર હવે જો જ્યારે બી ગુણ્યા દસ આવે કોઈ બી સાદુ રૂપમાં તો એનો મતલબ કે છેલ્લે એક મીંડો તો આવવાનો જ છે એટલું તો આપણને ક્લિયર થઈ જાય હવે જુઓ અહીંયા બે ઓપ્શનમાં છેલ્લે મીંડુ છે એક અહીંયા ને એક અહીંયા તો આપણને એટલું ખબર પડી કે આના લીધે મીંડું આવશે તો આ બે ઓપ્શનમાંથી કંઈક જવાબ આવશે હવે આ બાકીની વસ્તુઓ મળીને એની આગળનો આંકડો ડિસાઇડ કરશે સો ટકા કરશે ને તો જુઓ કઈ રીતે કરશે તો કે ભાઈ જુઓ છ દુ બાર દુ ચોવીસ છેલ્લા છેલ્લા આંકડાનો ગુણાકાર બધો ગુણાકાર કરવો નથી છ દુ બાર દુ ચોવીસ ચોવીસ ભાગ્યા ત્રણ શું થશે આઠ એટલે કે છેલ્લો આંકડો આપણને ખબર હતી ઝીરો છેલ્લેથી બીજો આંકડો કયો હશે આઠ તો છે અહીંયા જુઓ કે સોલ્વ થઈ ગયો અને બે બે આંકડા આપણે કન્ફર્મ કર્યા ટ્રીકથી તો તો પછી નોટા આવવાનો વિકલ્પ શક્યતા ઘણી નહીવત થઈ જાય બરાબર જો એક ઓર દાખલો લઈએ જો મેક્સિમમ દાખલા લઈએ તો તમને આજે ખ્યાલ આવે આ ટ્રીક મગજમાં ફિટ થઈ જાય બરાબર ચલો ત્રણ વર્ગ નવ વધતા એક દસ બરાબર એક્સનો વર્ગ વધતા પાંચ તો એક્સનો વર્ગ બરાબર પાંચ હવે કોઈનો બી સંખ્યાનો વર્ગમાં છેલ્લે પાંચ ક્યારે આવે એ સંખ્યામાં બી છેલ્લે પાંચ હોવો જોઈએ ને છેલ્લે પાંચ ક્યાં છે પોંત્રીસમાં જ છે બરાબર તો કોઈ પાંત્રીસ જ જવાબ પર તો આવી આવી ગણતરીઓ તમે એકદમ શોર્ટ રીતે કરી શકો છો અહીંયા એક ઓર નવું કન્સેપ્ટ હું તમને શીખવાડી દઉં તમારી ઓલ આસાની થઈ જાય માં અચ્છા કોઈને એમ લાગતો હોય કે ભાઈ સાહેબ સહેલા સારા દાખલાઓ કરાવ જુઓ સિમ્પલિફિકેશનમાં કાલે જ આપણે ટ્રિક્સ કરાય અને આજે ટ્રિક્સ કરીશ એટલામાં કોઈ સિમ્પલિફિકેશન પતવાનું નથી હું આના વગર કે ભાઈ કાલના કન્સેપ્ટ બી ના લાગ્યા આજના કન્સેપ્ટ પણ ના લાગે તો એટલે કે આ કાલને દસ ટ્રીક અને આજની આ બે ટ્રીક આ કશું જ ના લાગે તો એ કઈ રીતે સ્પીડમાં દાખલા કરી શકાય ને એના માટે પણ કાલે વિડીયો બનાવીશ એટલે કંઈ કાલે આપણે એવો વિડીયો હશે ને કે જેમાં આ બે દિવસની ટ્રીકનો કશું ઉપયોગ નહીં હોય એના વગર તમારે સ્પીડ કઈ રીતે લાવી એના પર હશે બરાબર તો તમને કંઈક મારે આવી સેલી સેલી સહેલી વસ્તુ આની છોડ નથી દેવાના દરેક વસ્તુમાં મારે શીખવાડવાનું છે અને એનું તમે બિલકુલ ટેન્શન ના લે તો તમારું એટલું જ કામ કે યાર સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે અને જે કોઈ તમને આમ લાગતું હોય ને કે ભાઈ આ ભાઈબંધને આપણે જોડે નોકરીમાં લઈને જવો છે એને શેર કરી દેવાનું છે બસ બરાબર ચલો હું તો માનું છું કે ભાઈ તમારે કોઈ વોટ્સએપ ગ્રુપમાં હોવ ભરતીની તૈયારીના યા ટેલિગ્રામ ગ્રુપમાં તો ત્યાં બી શેર કરો તો મને થોડો લાભ થશે બરાબર મારા થોડા સ્ટુડન્ટ વધશે ચલો જુઓ વાંધો નહીં હવે જુઓ જ્યારે ઓપ્શનમાં જોઈને જ આપણને આઈડિયા ભાઈ છેલ્લા આંકડાની મેથડ લાગવાની નથી જીરો નવ જીરો નવ ઓગણીસ ઓગણીસ બરાબર તો છેલ્લા બે આંકડા લાવીશું તો એ મેળ ખાવાનો નથી આપણને ત્યાં જ આ ભસાઈ જાય કે ભાઈ પેલી મેથડ ફેલ છે બરાબર તો ત્યારે શું કરી શકાય તો ત્યારે બીજી એક ચાણક્ય અને આજાર ભટ્ટની વૈદિક ગણિત બરાબર એ વખતની એ લોકોની આઈબીપીએસની મેથડ છે બરાબર એ વખતે બીબીપીએસ આવતી હતી ભારત બેન્કિંગ પબ્લિક્સ એવું કંઈક જે બી જે કંઈ આવતું હોય બરાબર તો ઇન્ડિયા તો પછી નામ કર્યું ને બરાબર તો એ વખતે ભારત ચાલતું હતું શું વાંધો નહીં તો એ બીબીપીએસની પરીક્ષામાં એ લોકો આવી ટ્રીકો વાપરતા ખતરનાક બરાબર ટ્રીકો શું હતી તો કે જેટલા બી અંકો દેખાય ને બધાનો સરવાળો કરી નાખવાનો અને જે ઓપરેશન આપ્યા છે એ અંકો જોડે નહીં સરવાળા જોડે કરવાના બરાબર અને એમાં થયું તો શું કે જે આપણા એ વખતે ગણિત શાસ્ત્રી હતા ને એ બધા નવ નવ ટ્રાય પાસ થયા હતા આઈબીપીએસ એ વખતની આઈબીપીએસ એટલે બીબીપીએસ અને એ વખતની યુપીએસસીની બધામાં વૈદિક યુગમાં તો એ લોકોને શું થયું હતું નવના આંકડાથી નફરત થઈ ગઈ હતી એટલે કે અંકુના સરવાળામાં નવ દેખાય ને એને ઇગ્નોર કર્યો કે ના યાર નવથી અમને દુશ્મની થઈ ગઈ હતી તો કે અમારી ટ્રીક વાપરો પણ નવ આવે તો એને ઇગ્નોર મારવાનો એટલે કે પહેલો દાખલો જુઓ હવે અહીંયા આપણે ગણવાનું તો છે કઈ રીતે બધાંકોના સરવાળાથી ગણવાનો કે ભાઈ બધાંકોનો સરવાળો કરો પણ જ્યાં નવ બનતું હોય ને ત્યાં નહીં કેમ આર્યભટ્ટે ના પાડીશ ના કે ભાઈ મારી નવથી દુશ્મની છે હું નવ ટ્રાય પાસ થયેલો મને નવનો આંકડો નહીં ગમતો તો આઠ ને એક નવ થાય ઉડાઈ દો બધા આંકડાનો સરવાળું કરવાનો છે આમ તમે કહો કે ભાઈ પાંચ ને આઠ તેર ને ત્રણ સોળ ને બે અઢાર ને એક ઓગણીસ બરાબર આર્યભટ્ટ ના પાડે છે નવ તો નહી જ બરોબર તો શું થાય પાંચ ને પાંચ દસ દસ એટલે એક ને જીરો એક ને જીરો એક ફાઈનલ આપણે સરવાળો મૂકવાનો એક ક્લિયર જુઓ તમે આ અચ્છા તો આપણે મજાક માં વાત કરીએ બરાબર એ લોકો ફક્ત યુપીએસસી બીબીપીએસસી એવું કંઈ હતું નહી બરાબર પણ આપણે નવ નો આંકડો કેમ નથી લેતા તો કે માની લો તમે આ નવ લીધો હતું બી શું થાય તો કે ભાઈ નવ નવ ને પાંચ ચૌદ ચૌદ ને પાંચ ઓગણીસ ઓગણીસ તો 9 ને એક દસ દસ એટલે 1 ને ઝીરો જી એક એટલે કે અલ્ટિમેટલી સરવાળો તો એક જ આવવાનો હતો આ શું કરીએ છે શું કીધું જુઓ આઠ ને એક નવ નવ ને પાંચ ચૌદ ચૌદ ને પાંચ ઓગણીસ પછી ઓગણીસનો બી અંકોનો સરવાળો કે નવ ને એક દસ આ દસના બી અંકોનો સરવાળો એક છેલ્લે એક આંકડો ના આવે ને ત્યાં સુધી સરવાળો કરવાનો અંકોનો સરવાળો મેથડ શું કે છેલ્લે એક આંકડો બચે ને ત્યાં સુધી અંકોનો સરવાળો કરતા જવાનો બરાબર તો આપણે શું કહીએ છીએ નવડો તમારા જવાબમાં કોઈ ફરક નહીં લાવે માની લો તમે અહીંયાથી નવડો કાઢ્યો તો બી એક આવ્યો તમે અહીંયાથી નવડો કાઢી નાખ્યો હોત ને તોય એક આવત નવડાથી દુશ્મની રાખજો આ ટ્રીક વાપરવી હોય તો જો અહીંયા અંકોનો સરવાળો કરો તો કે આ નવ કાઢી નાખો આ બી નવ કાઢી નાખું છ ને તૈલ નવ થશે તો આઠ ને છ ચૌદ ચૌદ એટલે એક ને ચાર પાંચ બરાબર સાત ને ત્રણ દસ દસ ને ને એક નવ નવ એટલે કશું નહીં નવ એટલે મીંડું નવડાથી દુશ્મની જન્મજાત દુશ્મની બરાબર આર્યભટ્ટની ખાનદાન દુશ્મની બરાબર તો ચલો એક્સ બરાબર શું થશે છ એટલે કે આપણા જવાબનો છેલ્લે ડિજિટ સમ થશે અંકોનું સરવાળું થશે છ હવે જુઓ કયા જવાબમાં અંકોનું સરવાળું છ થાય છે સાહેબ ઓકે સાહેબ ત્રણ મિનિટ થઈ તમારે અલ્યા તમને સમજાવ ત્રણ મિનિટ થઈ બરાબર ચલો તો 9 નવડું ગયું 6 ને બે આઠ આપણે કેટલો લાવવાનો છે છ લાવવાનો છે તો આ ઓપ્શન નથી ચલો નવડી નવડી ગઈ 6 ને બે આઠ આ ઓપ્શન નથી નવ નવ ગયા છ તો અહીંયા તો ડિજિટ સમ છ થશે આપણો જવાબ

પર્સન્ટેજમાં પણ તમે એપ્લાય કરી શકો કઈ રીતે આઠ ને આઠ સોળ એક ને છ સાત બરાબર આઠ ને આઠ સોળ થાય એક ને છ સાત થાય તો આ અઠ્યાસીનો ડિજિટ શું શું થયું સાત સાત કોનું સાત કોનું સાત ને ત્રણ દસ દસ ને એક એક બરાબર વત્તા વત્તા ચાર ને બે છ છ ટકા કોના કોના બે ને એક બરાબર બરાબર આ થાય તો વધ્યું શું અને પર્સન્ટેજ જ્યારે દેખાય તો એને તમે મલ્ટીપ્લિકેશન માની લેશો તો ચાલશે કેમ કેમ કારણ કે માની લો કે આને પર્સન્ટેજ રાખત કે ભાઈ એકના સાત ટકા ત્રણ ના છ ટકા તો અલ્ટિમેટલી શું થત આપણું કે ભાઈ સાત ભાગ્યા સો અને એકનો ડિજિટ સોનો ડિજિટ સમ શું થાય એક તો અલ્ટિમેટલી સાત ભાગ્યા સો ગુણ્યા એક અથવા તો આપણા માટે શું થઈ જાય સાત ભાગ્યા એક ગુણ્યા એક તો અલ્ટિમેટલી આપણે સાત ગુણ્યા એક જ થઈ જાય તો પર્સન્ટેજને તમે ગુણાકાર લખી શકો કેમ લખી શકો કે પર્સન્ટેજને ગુણાકાર કરવા શું આવે કે છ ટકા એટલે છ ભાગ્યા સો ગુણ્યા ત્રણ અને ડિજિટ સમ શું થાય એક તો છેદમાં એક જ આવવાનું હતું बराबर तो 7 * 1 = 7 6 * 3 = 18 18 એટલે 1 + 8 = 9 9 એટલે જન્મજાત દુશ્મની કશું જ નહીં 1 તો આપણો x ની વેલ્યુ કેટલી આવી 6 એટલે કે જવાબનો ડિજિટ સમ કેટલો થવો જોઈએ 6 થવો જોઈએ તો જો શું થાય છે 6 + 2 + 8 + 5 = 13 4 થશે બરાબર આઠ ને બે દસ ને છ સોળ છ ને એક સાત થશે નહીં મેળ ખાય બરાબર આઠ ને બે દસ ને પાંચ પંદર પાંચને એક છ આ આપણો જવાબ થશે બરાબર તો જો તમને હવે ખબર હોય ભાઈ મને પર્સન્ટેજ દેખાય તો હું ડિજિટ સમમાં એને ગુણાકારમાં મૂકી શકું છું અને પછી જો ડિજીટ સ્પીડ આવે તો તમારે તો આટલું જ કરવાનું થાય પછી અને તમારે તો કોઈ સમજાવવાનું ના હોય પરીક્ષા બોલી બોલી કેવાર લાગે એકદમ ઝડપથી તમે આવા દાખલા સોલ્વ કરી શકો છો લઈ ગોર દાખલો લઈ એક ઓર દાખલો તમે ગુણાકાર વાળો દાખલો લઈ બરાબર અમાય ગુણાકાર દો હતું જ કઈ વાત નથી તો ચલો તો 8 ને 6 14 14 એટલે 4 ને 1 5 ડિજિટ સમ આવીતે થાય બરાબર ગુણ્યા 9 ઓડો કાઢી નાખો 7 બરાબર ચલો માઈનસ બરાબર 5 ઓકે આ ડિજિટ સમ કરવાનો છે તો 5 ને ત્રણ આઠ બરાબર આ નવડો તો કાઢ નાખવાનો ને ને એક નવ થશે અને ત્રણ ને પાંચ આઠ થશે બરાબર એક્સ થઈ ગયો હવે સાત પંચા પાંત્રીસ પાંત્રીસ એટલે પાંચ ને ત્રણ આઠ માઇનસ આઠ બરાબર એક્સ એટલે કે આપણો ડિજિટ સમ શું થવો જોઈએ ઝીરો થવો જોઈએ જુઓ કયા ઓપ્શનમાં જીરો થાય છે બરાબર તો કે ભાઈ નવ ગયા અને પાંચ ને ત્રણ આઠ ને એક નવ ગયા અને છે તો આમાં જ ઝીરો થઈ જાય છે કેમ કારણ કે નવડાની તો કોઈ વેલ્યુ જ નહીં રાખતા આપણે બરાબર નવડાની કોઈ વેલ્યુ રાખતા નથી બરાબર ચલો અને યાદ રાખવાનું નવડાની વેલ્યુ નવ આવે એટલે ઝીરો બરાબર કારણ કે નહીં આપણે બરાબર આગે ભટ્ટની દુશ્મની છે ખાનદની તો જુઓ જવાબ આવી ગયો હવે શું ચેક કરવો બાકીનો ઓપ્શન બરાબર તો આપણો ઓપ્શન થઈ ગયો એ ત્રીસ નવસો એકાવન તો જુઓ થોડી પ્રેક્ટિસ કરજો આજે બરાબર વિડીયો જોઈને હોઈ જાય કાલે નવા વિડીયો નહીં લાજુ તો એમ કંઈ આવડે નહીં બરાબર પ્રેક્ટિસ તો કરવી પડશે તો જુઓ કયા દાખલાઓ ચોપડી લઈને બેસો કયા દાખલાઓમાં ટ્રીક લાગે છે કયામાં નથી લાગતી બરાબર જેમાં લાગે એમાં લગાવો અને જેમાં ટ્રીક નહીં લાગે એમાં આપણે કાલે એક કોલ વિડીયો લેશું કે ભાઈ જેમાં ટ્રીક લગાવતા ના ફાવે બરાબર માની લો કે આ ટ્રીક નવી છે તમારા માટે બરાબર અને પરીક્ષાને મહિનો જ બાકી છે હવે કારણ કે માની લો કે ઓક્ટોબરમાં તો આઈબીપીએસ પીઓની તારીખ આવી ગયેલી છે તો આવતા મહિને સપ્ટેમ્બરમાં આરઆરબીની પરીક્ષાઓ લેવાઈ જશે એવું મને લાગે છે બરાબર તો એક મહિનો જ બાકી છે નવી ટ્રીક આ ટ્રીક જે છે કેલ્ક્યુલેશનમાં એડેપ્ટ ના કરી શકતા હોય તો આના વગર પણ કઈ રીતે તમે ઝડપ લાવી શકો કે ભાઈ કેલ્ક્યુલેશનની મેથડ જે અત્યાર સુધી આપણી પહેલાંની વિડીયોઝમાં શીખ્યા એ જ એનો ઉપયોગ કરીને પણ કઈ રીતે તમે સ્પીડમાં સિમ્પ્લિફાઈ કરી શકો વસ્તુ એના માટે કાલે એક ઓર વિડીયો છેલ્લો સિમ્પ્લિફિકેશન પર કાલે એક છેલ્લો વિડીયો લાવશું એના પછી સિમ્પ્લિફિકેશન પર પૂર્ણ વિરામ મૂકીશું અને જે કોઈ પણ બાકી રહેતા હશે એ ચેપ્ટર કન્ટિન્યુ કરશું તો બસ તમારે એક જ કામ છે એ કરતા રહેજો જોરદાર પ્રેક્ટિસ અને લાઇક શેર સબસ્ક્રાઈબ મળીએ કાલે નવા વિડીયો સાથે